સામાન્ય રીતના આપણે કમાવાનું શરૂ કરીએ ને ત્યારથી મોટે ભાગે બધાના મનમાં એક જ સવાલ આવતો હોય ને એ છે કે આપણું પોતાનું ઘર ક્યારે થઈ જાય. હવે પોતાનું ઘર લેવાનું સપનું તો દરેક વ્યક્તિનું હોય, પણ તેની સામે અનેક પ્રશ્નો પણ આવતા હોય કે શું પોતાનું ઘર લેવું જોઈએ ખરા, કે શું ભાડેથી ઘર લેવું વધારે સારું. ટૂંકમાં સમજાવું તો ભાડેથી ઘર લેવું વધારે તમારા માટે ફાયદાકારક છે કે પોતાનું ઘર લેવું. હવે આ બધા પ્રશ્નોના સવાલ હું તમને આજના આ વિડીયોમાં આપું છું એક સરળ ગણિતથી. ત્યાં માટે આ વિડીયો છેક સુધી જોઈ લેજો. નમસ્કાર, ગુજરાત તક સાથે હું છું કશ્યપ. હવે આની અંદર બે મત અલગ અલગ આવતા હોય છે, કારણ કે ઘણા લોકો ભાવુક થઈ જાય જ્યારે પોતાના ઘર લેવાની વાત આવે. હવે જો તમે પોતાનું ઘર ખરીદો છો તો તેમાં લાંબા સમય સુધી તમારા ઉપર દેવું આવી જાય, એટલે કે 20 વર્ષ સુધી તમે હપ્તામાં બંધાઈ જશો. અને જો તમે ખરેખર લાંબા સમય સુધી, એટલે કે તમારું ઘર તમારા વારસદારને પણ જવાનું છે, આવું વિચારીને જો તમે ઘર લેવાનું વિચારતા હો તો તમે ઘર લઈ શકો છો. પણ જો રિયલ એસ્ટેટના ભાવ વધારે છે અને તમારું બજેટ ઓછું છે તો ભાડાનું ઘર લેવું એ તમારા માટે હિતાવહ રહેશે. અને એ ઉપરાંત જો તમે પોતાનું ઘર લ્યો છો તો પછી 10% જેટલું માની લઈએ કે તમારે ડાઉન પેમેન્ટ ભરી દેવાનું છે. આ ડાઉન પેમેન્ટ 10% ભર્યું એટલે કે 100%માંથી 10% ઘર ખાલી તમારું થયું, બાકીનું 90% છે એના માટે તમે લોન પણ કરી શકો છો. હવે આ બધી વસ્તુને એક સિમ્પલ સરળ ગણિતથી આપણે સમજવાનો પ્રયત્ન કરીએ ને તો માની લો કે તમારે અમદાવાદ કે ગાંધીનગરમાં 3BHK ફ્લેટ લેવો છે, જે તમારે લેવાનો છે, જેની સાઇઝ 1200 સ્ક્વેર ફૂટની છે અને તેનો સ્ક્વેરનો પર સ્ક્વેર ભાવ 10,000 રૂપિયા છે. તો આ હિસાબે ફ્લેટની કિંમત આશરે 1.2 કરોડ જેટલી થશે, જેના માટે તમે જો 20% જેટલો ડાઉન પેમેન્ટ કરી અને આ ફ્લેટ ખરીદો છો તો તમારે બેંકમાંથી લગભગ 1 કરોડ રૂપિયાની લોન લેવી પડશે, જેના માટે તમારે દર મહિને 90,000 રૂપિયા સુધીની EMI આવી શકે છે. આનો અર્થ એ થાય છે કે 1 કરોડ રૂપિયાની હોમ લોન લો છો તો તેની સામે પૂરા કરતાં કરતાં તમારે 2.15 કરોડ રૂપિયામાં તમારું ઘર થઈ જશે. અને તેની સામે જો તમે દર મહિને 25,000 રૂપિયાના ભાડા પર 3BHK ફ્લેટ લો છો તો તમારે 1 વર્ષના 3,00,000 રૂપિયા ચૂકવવા હશે. એમ સરેરાશ જો ગણવામાં આવે તો આગલા વર્ષે જો મકાન માલિક ભાડું 10% પણ વધારે છે તો તમારે તેના 3,30,000 રૂપિયા ભરવા પડશે. અને એ રીતના જો ભાડું વધતું રહ્યું 10-10% લેખે તો 20 વર્ષમાં તમે કુલ 1 કરોડ 71 લાખ રૂપિયા, એટલે કે 1 કરોડ 71 લાખ જેટલું ભાડું તમે ચૂકવ્યું હશે. હવે આ હિસાબથી તમે સમજી જ ગયા હશો ને કે ભાડાથી જો તમે ઘર લ્યો છો તો છેવટે એક મોટી રકમ તમારી પાસે રહી શકે છે. ને બાકી પોતાનું ઘર લેવાનું સપનું જો હોય જ અને લાંબા સમય સુધી જો તમે EMI પણ ભરી શકતા હો તો ચોક્કસથી પોતાનું ઘર લેજો. અને તમને શું લાગે છે આ વિડીયોને જોઈને એ મને કોમેન્ટથી ચોક્કસથી જણાવજો. અને જે ઘર લેવાનું વિચારે છે ને જે કન્ફ્યુઝ છે તેના માટે આ વિડીયો છે, તેને શેર કરવાનું ચૂકતા નહીં. અને આવા કયા ટોપિક છે કે જેના ઉપર હું વિડીયો બનાવું એવું તમે ઈચ્છો છો મને કોમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો ને મને આપશો રજા. નમસ્કાર.